રાજ્યમાં ક્રાઇમની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થવા પામ્યો છે ત્યારે ગુનાહોને ડામવા હવે સ્થાનિક પોલીસે કમર કસી છે। ગુનાખોરી અટકે એ હેતુથી પોલીસ તંત્ર સાબદું બન્યું છે। ત્યારે સુરેન્દ્રનગરમાં 5 ગુનાના કુખ્યાત આરોપી પરેશ રબારીને હથિયાર સાથે સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાખોરી ડામવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સતત સતર્ક બની છે। ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ જિલ્લામાં ગુનાખોરી અટકે તે હેતુથી સતત આવા કુખ્યાત આરોપી ઝડપી લેવા સતત સતર્ક બની છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર કુમાર સાહેબની સૂચનાથી અને એલસીબી પીઆઈડીએમ ઢોલને મળેલ પાકી બાતમીને આધારે જિલ્લાના કુખ્યાત આરોપી પરેશ રબારીને હથિયાર સાથે ઝડપી લેવામાં આવ્યો છે। આ પરેશ રબારીએ જેલ જઈને જામીન લીધા બાદ બહાર આવીને 5 જેટલા મોટા ગુનાઓ આચર્યા છે અને આજે જિલ્લા એલસીબી દ્વારા ધ્રાંગધ્રા ખાતેથી બાતમીને આધારે પરેશ રબારીને એક હથિયાર સાથે સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે। ત્યારે ખાસ કરીને જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના નિર્મળસિંહ, સંજયસિંહ અને વગેરે પોલીસ સ્ટાફ દ્વારા આજે વહેલી સવારે કુખ્યાત આરોપીને અટકાયત કરી હતી। આમાં એવું છે કે 2012માં ધ્રાંગધ્રામાં 302 ગુનો દાખલ થયેલો અને એમાં પોપટ ભરવાડ કરીને હતો, એના મર્ડરના કેસમાં પરેશ અમીર રબારી કરીને સજા ભોગવતો હતો। છેલ્લા 15 માસથી એ પેરોલ જમ્પ હતો અને પેરોલ જમ્પ થયા પછી પણ એણે 6 ગુના આચર્યા છે। એમાં ધ્રાંગધ્રા સિટીમાં 4 ગુના, 1 તાલુકામાં અને 1 લખતર પોસ્ટમાં એના ગુના કરેલા છે। એટલે એના એને પકડવા માટે રેન્જ ડીઆઈજી સાહેબશ્રીનું, અમારા પોલીસ નિરીક્ષકશ્રીનું ખાસ આગ્રહ હતો, દબાણ હતું અને એ બાબતે એલસીબી પીઆઈ પીએસઆઈ અને જે પેરોલ ફેલો સ્પોટના માણસો છે એને ટીમ બનાવી અને એલસીબી પીઆઈની જે હકીકત મળી હતી રોલ સાહેબને, એના અનુસંધાને સરા ગામમાં જે હળવદ બસ સ્ટેન્ડ ઓળખાય છે એની પાસે એક કાસમ દિવાન કરીને રહે છે, સોહેલ કાસમ દિવાન, એના મકાને હોવાની શક્યતાના આધારે એમણે ત્યાં રેડ કરી અને ત્યાં એની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ પણ મળી આવેલી છે। બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ।